नमस्कार, गुजरात फर्स्ट न्यूज में आपनु स्वागत छे। खबर महानगर साथे हूं छु प्रतिपाल सिंह। सौ प्रथम बात करिए तो सूरत साइबर क्राइम में 1.41 करोड़ की रकम झड़पी छे। साइबर फ्रॉड ना आरोपी ना घरे दरोड़ा की कार्यवाही हाथ धराई थी। वसीम अक्रम हुसैन ना घरे साइबर क्राइम में रेड पाड़ी थी। 2,500 और 200 ना दर की चलनी नोटो झड़पी पाड़ी छे। करोड़ों की रोकड़ रकम साइबर क्राइम सेल द्वारा जप्त कराई छे। साइबर क्राइम सेल इनकम टैक्स डिपार्टमेंट ने जाण करी हती। વધુ માહિતી મારે સંવાદદાતા આનંદ પટણી જોડાઈ ચૂક્યા છે। આનંદ, સુરત ક્રાઇમ બ્રાન્ચે ક્રાઇમે 1.41 કરોડની રકમ ઝડપી છે। સાયબર ફ્રોડના આરોપીઓના ઘરે દરોડા પાડ્યા હતા, શું વિગતો? પ્રતિપાલ, સુરત સાયબર ફ્રોડના આરોપીના ઘરે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક રેડ કરવામાં આવી હતી। આ આરોપીને થોડા દિવસ અગાઉ ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ સાયબર ક્રાઇમ સતત આની તપાસ ચલાવી રહી હતી, ત્યારે ઉન પાટિયા ખાતે રહેતા વસીમ અક્રમ હુસેન પટેલે ત્યાં દરોડાની આજે કાર્યવાહી કરવામાં આવી હતી। આ દરોડાની કાર્યવાહીમાં આ વ્યક્તિના ઘરેથી 2,000 ના દરની 500 ચલણી નોટો, જ્યારે 500 રૂપિયાના દરની 23,100 ચલણી નોટો અને 200 ના દરની 6,000 નોટો મળી આવી છે, જ્યારે 100 ના દરની 3,500 નોટ મળી આવતા કુલ રકમ 1,41,00,000 રૂપિયાની નોટો જે છે પોલીસે જપ્ત કરી લીધી છે। સાયબર ફ્રોડ અથવા તો છળકપટથી આ નોટો મેળવી હોવાનું સાયબર ક્રાઇમને હાલ અનુમાન લગાવી રહ્યા છે। સાયબર ક્રાઇમ દ્વારા આ આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે કે આ નોટ ક્યાંથી આવી, કઈ રીતે આ પૈસા એની પાસે આવ્યા, તેની તમામ વિગતો અત્યારે સાયબર ક્રાઇમ મેળવી રહી છે। પ્રતિભાલ, આભાર આનંદ માહિતી બદલ।